અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિનું આવેદન પત્ર તુર્જાકાંડ મામલે ન્યાયિક તપાસ બાબતે આવેદન પત્ર અપાયું છે તો મોડાસા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસ કાર્યકરોએ પાપ્યું આવેદન પત્ર તુર્જાકાંડના કારણે હોશિયાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા તો સેટિંગ બાજોના કારણે ગરીબ હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થાય છે તેવું કોંગ્રેસનું કહેવું છે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિનું આવેદન પત્ર ઉર્જા કાંડ મામલે ન્યાયિક તપાસ બાબતે આવેદન પત્ર અપાયું છે તો મોડાસા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસ કાર્યકરોએ આપ્યું આવેદન પત્ર ઉર્જા કાંડ કારણે હોશિયાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થાય છે તો સેટિંગ બાજોના કારણે ગરીબ હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થાય છે તેવું કોંગ્રેસનું કહેવું છે જે લોકો નોકરીને લાયક છે એવા લોકોને નોકરી નથી મળતી અને જે સેટિંગ બાજ જે લોકો છે જે લોકો પૈસાથી લોકોને લાગવગ કરી અને નોકરીએ બેસાડતા હોય છે એવા લોકોનો જે રીતે અહીંયા તપાસ ચાલુ છે એની અમારે આજે કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી કે ખૂબ ઝડપથી આ તપાસ ઝડપથી થાય અને જે લોકો દોષિત હોય એમને તાત્કાલિક ધોરણે જેલના સળિયા પાછળ મોકલાવ. કેમ કે આ જે યુવાનો છે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે અત્યારે એમનો વિશ્વાસ ઉઠી ગયો છે. એમને એવું લાગી રહ્યું છે કે જો અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખૂબ મહેનત કરીને આપીશું પણ જે લોકો સેટિંગ બાગ છે જે લોકો પૈસાથી કરપ્શન કરી અને નોકરી મેળવી લે છે તમને નોકરી મળવાની નથી. આ દેશનું ભવિષ્ય કઈ દિશામાં જશે એ જવાબદારી આજે આ ડબલ એન્જિનની સરકારની છે. આવી જ રીતે જો પેપરકાંડ થતા રહેશે ઉર્જાકાંડ થતા રહેશે તો દેશનું ભવિષ્ય કઈ દિશામાં જઈને અટકશે એ આપણે વિચારવાનું છે. આ જે કંઈ ઘટના બની છે એને અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા વખોડી કાઢીએ છીએ અને ખૂબ ઝડપથી આવા દુષ્કર્મીઓને તાત્કાલિક ધોરણે એમને સજા મળે એવી અમારી માગણી સાથે અમે કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી છે.